રેસ્ટોરન્ટમાં આપણે જે દાળ ખીચડી ખાઈએ છીએ બિલકુલ એના જેવો ટેસ્ટ તો તમે ઘરે લાવવા માંગતા હોય તો હું જે રીતે બતાવું છું એ રીતે તમે ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવજો. તો અહીંયા સૌથી પહેલાં આપણે 3 દાળ લેવાની છે, તો મેં એ માટે 1/2 કપ તુવેરની દાળ લીધેલી છે. ત્યારબાદ અડદની દાળ અને મગની દાળ છે એ મેં 2 ચમચી લીધેલી છે. તમે તમારી ઈચ્છા મુજબ કોઈ પણ દાળ અહીંયા લઈ શકો છો. આ 3 દાળને મિક્સ કરી અને આપણે 1 કલાક માટે પલાળીને રાખી મૂકવાની છે. દાળ 1 કલાક પલાળીને રાખીશું તો એનાથી ખૂબ જ સરસ રીતે કૂક થઈ જશે. તો આપણે 1 કલાક માટે એમને પલાળી દઈએ. હવે આપણે અહીંયા ચોખા લેવાના છે. મેં 3/4 કપ ચોખા લીધેલા છે. ચોખાને પણ આપણે 15 મિનિટ પલાળીને રાખવાના છે. ચોખાને વધારે પલાળીને રાખવાના નથી, વધારે પલાળીને રાખશું તો એ બરાબર કૂક નહીં થાય. હવે 1 કૂકરની અંદર મેં 2 ચમચી તેલ લઈ લીધું છે. એમની અંદર હિંગ, 1 લાલ મરચું અને આદુની આ રીતની છીણ એડ કરી દઈશું. ત્યારબાદ આપણે જે દાળ પલાળીને રાખેલી હતી એ દાળને એડ કરી અને આપણે એને બાફી લેવાની છે. દાળ આપણે 1 કલાક માટે પલાળેલી હતી એટલે એમને કૂક થતાં પણ વધારે વાર નહીં લાગે. તો અહીંયા આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે જેનાથી દાળ ખૂબ જ સરસ રીતે કૂક થઈ જાય. અને આપણે 2 વિસલ જ વગાડવાની છે અને ત્યારબાદ હવા નીકળે ત્યાં સુધી આપણે એમને રહેવા દઈશું. થોડી હળદર અને મીઠું પણ આપણે નાખી દઈશું સ્વાદ અનુસાર. અને હવે કૂકરને બંધ કરી અને 2 વિસલ વગાડવા દઈશું. આ ખીચડીને તમે ઘરે ટ્રાય કરજો, એ ખૂબ જ સરસ બને છે અને બિલકુલ આપણે જે બહાર ખાઈએ છીએ એના જેવો ટેસ્ટ આવશે. હવે આપણે જે ચોખાને પલાળી રાખેલા હતા એમને પણ આપણે કૂક કરી લઈશું. ચોખાને આપણે એકદમ સરસ રીતે કૂક કરવાના છે. તો આપણા જે કૂકરની હવા એકદમ નીકળી ગઈ છે અને આપણી દાળ પણ ખૂબ જ સરસ રીતે બફાઈ ગઈ છે. તો હવે આપણે આ દાળનો વઘાર કરવાનો છે. તો દાળના વઘાર કરવા માટે આપણે 1 પેનની અંદર તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેમની અંદર થોડી હિંગ એડ કરી દઈશું. ત્યારબાદ હળદર 1/2 ચમચી જેટલી, લાલ મરચું એમને બરાબર રીતે આપણે તેલની અંદર કૂક કરી લેવાનું છે. ત્યારબાદ આપણે તેલની અંદર જ લાલ મરચું એડ કરવાનું છે જેનાથી કલર ખૂબ જ સરસ આવે. તેલની અંદર આપણે લાલ મરચું એડ કરીએ તો એનાથી કલર ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ આ રીતે કાંદાની આપણે લાંબી સ્લાઈસ કરી અને એડ કરવાની છે. કાંદાની સ્લાઈસ જ આપણે કરવાની છે અને કાંદાને આપણે બરાબર રીતે કૂક કરી દેવાના છે. કાંદા એકદમ કૂક નથી કરવાના, થોડા ક્રિસ્પી રહે એ ટાઈપના જ આપણે કૂક કરીશું કાંદાને. તો અહીંયા મેં 1 મોટો કાંદો લીધેલો છે. કાંદા બરાબર રીતે કૂક થઈ જાય ત્યારબાદ આપણે એમ લસણ એડ કરવાનું છે. અહીંયા મેં 3 થી 4 લસણની કળી લીધેલી છે. લસણને પણ આપણે બરાબર રીતે કૂક કરી લેવાનું છે. 1 થી 2 મિનિટ આપણે એમને બરાબર સાંતરીશું. ત્યારબાદ અહીંયા આપણે ટામેટા એડ કરી દઈશું. મેં અહીંયા 1 નાનું ટામેટું લીધેલું છે. ટામેટાને બરાબર રીતે આપણે કૂક કરી લઈશું. ત્યારબાદ આપણે જે દાળ બાફેલી હતી એ દાળને એમની અંદર એડ કરી દેવાની છે. ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી અને ત્યારબાદ જ આપણે દાળ એડ કરી દઈશું. આપણી દાળ એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. તો હવે લગભગ 5 થી 10 મિનિટ માટે આ જ રીતે આપણે દાળને કૂક કરવાની છે જેનાથી એમની અંદર બધા મસાલાઓ બરાબર રીતે મિક્સ થઈ જાય. ત્યારબાદ મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. 1/2 ચમચી હળદર, ધાણા જીરું પાવડર 1 ચમચી, ગરમ મસાલો અને ફરીથી બધું બરાબર રીતે મિક્સ કરી દેવાનું છે અને કૂક થવા દેવાની છે. દાળને આપણે એકદમ ધીમા તાપ પર જ કૂક થવા દેવાની છે. ત્યારબાદ આપણે જે રાઈસ કૂક કરેલા હતા એમને એડ કરી દઈશું. રાઈસ આપણી દાળ બરાબર રીતે કૂક થઈ જાય ત્યાર પછી એડ કરવાના છે. અને રાઈસને એડ કરીને ફરીથી 5 થી 10 મિનિટ માટે આપણે ધીમા ફ્લેમ પર જ કૂક થવા દેવાની છે. તો આપણી જે દાળ ખીચડી છે એકદમ તૈયાર થઈ ગઈ છે. તો લાસ્ટમાં જ્યારે આપણી દાળ ખીચડી તૈયાર થઈ જાય ત્યારબાદ એમની અંદર આપણે કસૂરી મેથી એડ કરવાની છે. કસૂરી મેથીથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. તો આ રીતે આપણે હાથની મદદથી ક્રશ કરીને આપણે કસૂરી મેથી એડ કરીશું. તો આપણી દાળ ખીચડી એકદમ તૈયાર થઈ ગઈ છે, જે બિલકુલ રેસ્ટોરન્ટમાં મળે છે એના જેવો જ ટેસ્ટ આવશે. તો હવે આપણે એને સર્વિંગ બાઉલની અંદર લઈ લઈએ. તમે ઉપરથી પણ જો એમનો વઘાર કરવા માંગતા હોય તો કરી શકો છો. તો આપણે સર્વિંગ બાઉલમાં દાળ ખીચડી લઈ લઈએ.
તો આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.